છોડે બધું ભૂખ લાગી છે, જમવાનું આપતો નથી. જમી લે, મારે નથી જમવું. તમારે જમવું હોય ને તો હું તમને આપી દઉં. કેમ, તને ભૂખ નથી લાગી? તે ખાધું જ નથી ને કાલનું? ઋત્વિક, તમને તો ખબર જ છે ને હું સ્વીટી વગર જમતી નથી. અમે બંને દેરાણી જેઠાણી સાથે જ બેસીએ છીએ જમવા. તારી વાત સાચી, પણ તે કાલનું કઈ ખાધું નથી. મેં ભલે ને કાલનું કઈ ના ખાધું હોય, પણ જ્યાં સુધી સ્વીટી નહીં આવે ને ત્યાં સુધી હું નહીં જમું. રે હેલ, મેં લાગણીના સંબંધો તો બહુ જોયા છે, પણ તમારા દેરાણી જેઠાણી વચ્ચે આટલો બધો પ્રેમ હશે આજે જોયું. ખબર નહીં અમારા બંને વચ્ચે કેવી લાગણી બંધાઈ ગઈ છે, પણ એના વગર મને એક મિનિટે ઘરમાં ગમતું નથી. નથી જમવાનું ભાવતું કે નથી ઊંઘ આવતી. પાયલ, દેરાણી જેઠાણી વચ્ચે પ્રેમ હોવો જોઈએ એ તો હું બી માનું છું, પણ આટલો બધો પ્રેમ પછી ક્યારે કોકને મુશ્કેલીમાં પણ મૂકી દે છે. ઋત્વિક, એક સાચી વાત કહું ને, તમારા બંનેના ખોળિયા જ અલગ છે, બાકી જીવ તો એક જ છે. સારું સારું, તું કાલની ભૂખી છે કે તું ખાઈશ પણ નહીં. રુક, હું સ્વીટીને ફોન કરું. હેલો, ભાભી, જે દિવસથી તમે અને હું આ ઘરમાં પરણીને આવ્યા ને, પછીથી આપણે લોકો દેરાણી ચેઠાણી નહીં પરંતુ સગી બહેનોની જેમ રહીએ છીએ. ગમે ત્યાં જઈએ સાથે જઈએ છીએ, ખાઈએ છીએ સાથે અને મજાય સાથે કરીએ છીએ. પણ મને એ ન ખબર પડી કે હું કાલની બહાર ગઈ અને મારી બેન તમારા વગર જમી પણ નહીં. સ્વીટી, તારા વગર છે ને મને જમવાનું પણ નથી ભાવતું, એકલું એકલું લાગે છે સર. જો મારી બેન, તું મને આટલો બધો પ્રેમ ના કર. કદાચ ભવિષ્યમાં એવો વારો આવે કે આપણે એકબીજાથી જુદા થવું પડે તો પછી તું મારા વગર જીવી પણ નહીં શક. જો પાયલ, સ્વીટીની વાત તો સાચી છે, કારણ કે સમયની સાથે પરિવર્તન તો આવે અને આજે લઈને કાલે કોઈક કારણોસર તમારે જુદા પડવું પડે તો દુઃખ ન થાય, એટલે થોડા દૂર રહેવું પણ સારું છે. હા પાયલ, ક્યારેક આપણે મુશ્કેલીમાં પણ મૂકી શકે છે. પણ જુદા થવાનો વારો જ શું કામ આવે? એવું નથી ભાભી, ક્યારેક એવો સમય સંજોગ આવી જાય, બધા સમય સરખા ના હોય. હા ભાભી, સ્વીટી એકદમ સાચું કહે છે, કારણ કે ભવિષ્ય કોઈએ નથી જોયું. આગળ શું ઘટના બને અને કોઈ કારણોસર આપણે અલગ થવું પડે ને તો તમે એકબીજા વગર નહીં રહી શકો. સ્વીટી, કાલથી પાયલ જમી નથી, ચલો તમે ત્રણ અંદર જાઓ અને ખાસ એને જમાડી દેવો. હા મમ્મી, હું બરાબર જમાડું છું, ચલો હવે. જા બેટા. મમ્મી, મારે તમને એક વાત કહેવી છે. શું વાત કરવી છે બોલ ને બેટા. મમ્મી, વાત એવી છે કે મેં અમારી જોબ અહીંથી ટ્રાન્સફર કરી ને જામનગર કરી છે, તો બે દિવસ પછી મારે નગર શિફ્ટ થવું પડશે. સાગર, તારી પોસ્ટિંગ જામનગર થઈ એ તો ખુશીની વાત છે, પણ તું ત્યાં શિફ્ટ થઈ ગઈશ તો પછી પાયલ અને સ્વીટી એકબીજા વગર નહીં રહી શકે. જામનગર
એકલું નોકરી માટે તો ના જ જઈ શકે ને, ત્યારે સ્વીટીને તો સાથે લઈ જવી પડશે. તો સાગર એક કામ ના થઈ શકે, મોહન જો તું તારી કંપનીમાં વાત કરે, તારા બોસને કહે કે મારી ટ્રાન્સફર રોકાવી દો, તો એવું કંઈક ન થઈ શકે બેટા? મમ્મી તમારી આ વાત સાચી છે, હું બોસને કહીશ ને તો એ મારી વાત નહીં માને, અને જો વધારે પડતું કહીશ ને તો મારી નોકરી વહી જશે. ના ના સાગર, તું તારું ટ્રાન્સફર ન અટકાવ, તું જા જામનગર. પાયલ અને સ્વીટી થોડાક દિવસ દુઃખી રહેશે પણ ધીમે ધીમે આદત પડી જશે. કઈ ઠીક નહીં થાય ભાઈ. હા બેને જુદા કરવા ને એ તું ધારે છે ને, કેટલું સહેલું નથી ભાઈ. તને ખબર છે, હા બંનેના ખોળિયા જુદા થયા છે પણ જીવ તો એક જ છે. તો પછી સાગરાનો બીજો રસ્તો શું છે? તું જ કે. શું તમે બંને બહુ ચિંતા ને, એના માટે મારે સ્વીટી અને પાયલ બંનેને સમજાવવી પડશે, માનસિક રીતે બંનેને તૈયાર કરવા પડશે કે ટ્રીના લીધે આને અને સ્વીટી બંનેએ જામનગર રહેવા જવું પડશે, અને એને સ્વીટી વગર રહેવાની આદત પાડવી પડશે, અને સ્વીટીએ પાયલ વગર. પણ ભાઈ એવું ના થઈ શકે કે તમે મારી સાથે જામનગર આવો? નહીં સાગર, આ પોસિબલ નથી. અરે બીજા તો વિચારતો હતો, આપણે વર્ષોથી આ શહેરમાં રહ્યા અને અચાનક તું ઋતિકને કે જામનગર આવે તો કદાચ તમે ચાર જણ જતા રહો, પછી હું અહીંયા એકલી શું કરું? તમે બંને ચિંતા છોડો, હું મારી રીતે બંને વહુઓને વાત કરીશ. હા ઠીક છે. ઓહો સ્વીટી મેડમ, તમે તો ગામડે ગયા હતા ને, આવી ગયા? હા હમણાં જ આવી. મેં તો એવું સાંભળ્યું છે ને કે તમારી દેરાણી જેઠાણીને તો એટલું પડે છે કે તું એક દિવસ બહાર ગઈ હતી તો તારી જેઠાણીએ ખાધું પણ નહોતું. હા તે જે વાત સાંભળી ને બધી સાચી, પણ એમાં એવું છે ને અમારા દેરાણી અને જેઠાણી બંને વચ્ચેનો પ્રેમ જ એટલો છે ને કે પછી શું કેવું હવે. પણ જો સ્વીટી, આટલો બધો પ્રેમ એ નો સારો, પછી આગળ જતા પ્રોબ્લેમ થાય, ખબર છે ને તને? હા તારી વાત એકદમ સાચી છે, મને ઘણી વખત વિચાર આવે, પણ કહેવાય છે ને અમારા ખાલી છે ને ખોડિયા જ અલગ છે, બાકી જીવ તો એક જ છે. એમ તો એક જોતા સારું જ કહેવાય કે દેરાણી જેઠાણીને આટલું બને છે, પણ આગળ જતા પ્રોબ્લેમ થાય ને એવું ના કરતી, ધ્યાન રાખજે. અરે હું શું કામ કરું, અમે બે તો સગી બહેનો કરતા વિશેષ રહીએ છીએ, પણ જોઈએ હવે શું થાય છે. તને ખબર છે ને ઓલા મંજુબા, એની બે બહુ આખો દિવસ કેવી બાધે, માય ગોડ, મને તો એવું લાગે છે કે થોડાક દિવસમાં બે નોખી થઈ જશે. હા પણ આમાં તો એવું છે, જો લોકો સંપીને હળીમળીને રહે ને તો પરિવાર હોય ને એ પરિવાર જેવો નહીં, મંદિર જેવું ઘર બની જાય. સાચી વાત છે, પણ એ તમને બેને જોઈતી હોય તો એને ખબર નહીં પડતી હોય કે આ કેમ રહી છે એમ. પણ અમે બે દેરાણી જેઠાણી કેવી રીતના બાર બીજાને પંચાયત કરવા જઈએ જ ને, અમે લોકો ઘરમાં ઘરમાં જ હોઈએ, તને તો ખબર જ છે ને. હા એટલે જ તમને, અને તારા સાસુ એટલા સારા છે એટલે કઈ પ્રોબ્લેમ નહીં હે ને? અરે હા મારા સાસુ તો બહુ સારા છે, સાસુ નહીં મારી મમ્મી જ ગણી લે એમ જ છે, અમને બંને એટલું સાચવે છે, એટલું સારી રીતના રાખે ને, પણ તોય તે અમારો પ્રેમ જ અલગ છે આખા પરિવારનો, બે ભાઈઓ વચ્ચે એટલો પ્રેમ છે. હા હો મારા ઘરે તમારા ઘરના વખાણ થતા હોય કે જો બે દેરાણી જેઠાણી એક આમ દિશાની છે, કામ દિશાની તો કેટલું ભળીને સંપીને રહી છે. હા ઈ જ ને, પણ ક્યારેક મને એવો વિચાર આવે ને કે આ નામ આખું વખાણ કરે ને એમાં કઈક અમારા પરિવારને નજર ન લાગી જાય, એટલે થૂ થૂ કરતા રહેવું પડે. સાચી વાત છે, નજર લાગી જાય ને તો પછી અર્થું અનર્થ થઈ જાય હે ને. હા સારું ચલો હવે મારે કામ છે, મારે છે ને જેઠાણી રાહ જોતા હશે. આવજો બે દેરાણી જેઠાણી બેસવા. હા આવશું જસ બાય. સારું કહેવાયું, આજના જમાનામાં દેરાણી જેઠાણીને આટલું બને છે તો મને નવાઈ લાગે છે, પણ સારું છે. એ સિયા ક્યાં જાય છે? કઈ નહીં ઘરે જતી હતી. અરે તે આપણી સ્વીટી અને પાયલનું સાંભળ્યું કે નહીં? બે દેરાણી જેઠાણી તો કેટલું બને છે. હા હમણાં જ મને સ્વીટી રસ્તામાં મળી હતી, મને કહેતી હતી કે એક દિવસ તો સ્વીટી બહાર ગઈ ને તો એની જેઠાણી એના વગર જમ્યું પણ નહોતું,
એટલું બને છે, પણ હું તને શું કહેલી, મારી બેન એટલું બને છે, પછી આગળ જતા અલગ થશે તો પ્રોબ્લેમ નહીં થાય? પણ સિયા, બેન આટલું સારું બનતું હોય તો અલગ થાય એવું લાગે ખરી? એ લોકોના ઘરમાં તો દેરાણી જેઠાણીનું, ભાઈઓનું અને સાસુનું પણ એટલું ભળે છે, તો અલગ થવાની તો વાત જ ક્યાં આવે? એ વાત સાચી તારી, પણ એક જો તો સારું જ છે ને કે ભળે છે એમ, અલગ ન થાય. હું તો એવું જ ભગવાનને પ્રાર્થના કરું કે એનું ફેમિલી એમ જ હેપી રહેવું જોઈએ, અલગ ન થવું જોઈએ. પણ કદાચ થયું તો એ બે કઈ રીતે અલગ રહી શકશે? ક્યારેક છે ને મોટા તો સમજી જાય, પણ જયારે નાના છોકરાઓ આવે ને ત્યારે નાના છોકરાના કારણે ડખા થઈ જાય. સાચી વાત, ત્યારે પછી બેને ભારે પડશે. અત્યારે એકબીજા વગર ખાતા નથી, પીતા નથી, રહેવાતું નથી. બોલો, મન તો એમ વિચાર આવે કે આટલો બધો પ્રેમ એ પણ અલગ અલગ દિશાની છોકરીઓ. બોલો પાછી. મારે તો દેરાણી જેઠાણીનું કઈ ટેન્શન જ નથી, પણ આ જોઈને એવું લાગે છે કે આપણે જેઠાણી દેરાણી હોય તો કેવું સારું. નહીં, અફસોસ થાય કે નહીં? ભગવાન, હું તો પ્રાર્થના કરું કે મારા લગ્ન થાય ને મને પણ એ લોકો જેવી દેરાણી કરતા એક જેઠાણી મળે. હા, તું તો એવું જ ગોતજે, દેરાણી જેઠાણી વાળું તો એટલો સપોર્ટ તો રહે. આજે હું એકલી એકલી છું તો આખો દિવસ ઘરમાં એકલી એકલું કામ કરવું પડે, એ બંને તો કેવી એમ મળીને કામ કરતી હોય. નહીં, પાછા મળીને કામ કરે ને તો ફાયદો એ તું ફટાફટ કામ થઈ જાય. અને નવરા નવરા, આપણી આખી સોસાયટીમાં એ ઘરે એવું છે, કેટલું હેપી થી ને બધા જોડે રહે છે. નહીં, સાચી વાત છે. મને તેમ થાય કે ક્યારેક એ લોકો જયારે બેસતા જાય તો પછી આ વાત કેવી થાય કે મહિને કાંક નાના મોટા જો સાથે આવે ને તો એ લોકો પડતું જાય, નામ આપણું ફૂટે ચડે એ આવે ને બધા. હા, એટલે પછી દૂરથી જોઈને ખુશ થવાનું, ભગવાન ને આભાર માનવાનો. હા, અને આખો દિવસ ભાઈ દેરાણી જેઠાણી સંપીને કામ કરતી હોય, બધું સારું છે ને? સારું છે આંટી ને, સારું કે બે બહુ મસ્ત અને સંસ્કારી મળી ગઈ. હા, એ વસ્તુ સાચી, બહુ હારા પણ કર્યા છે. હા, હરિદ્વાર ગયા વગર ના આટલા હારા બહુ મળી ગયા. ચાલ ને, ફ્રી હોય તો મારા ઘરે બેસવા. અરે, મારી એક ફ્રેન્ડ આવવાની છે, એટલે તો ક્યારે. અરે, શું વાતો કરું છું મારી? અરે, તમારી વાત તો થાય ને, વખાણ કરીએ છીએ, તમારા થોડી વાતો કરાય. અને અમે જ નહીં, પણ આખું ગામ તમારી વાતો કરે, એટલે વખાણ. હા, જો એ ચિંતા થાય, આખું ગામ છે ને ખબર નહીં, અમારા જ વખાણ કરે. નજર લાગી ગઈ તો? ના 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 ના, થોડું થોડું નજર ના લાગે. આમ જ કરું, થું 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 કરે, નજર ન લાગે બરાબર. અમે પણ એ જ પ્રાર્થના કરીએ છીએ કે તમારા ઘરને કે તમારા બે દેરાણી દેઠાણી ક્યારે કોઈને નજર ના લાગે. અમને તો છે ને, મને તો એટલું આમ ખુશી થાય છે ને અંદર થી, એટલું સારું સાસરિયું મળી ગયું ને. અને એ જેઠાણી, તમને ખબર છે ને અમુક ઘરમાં જેઠાણી કેવી હોય છે, આમ છે ને એની દેરાણી ને તો દબાવી જમાવીને બેસે એમનો. જો, અત્યારે તો જમાનો કેવો છે ખબર છે, આપણે જેનું રાખીએ લોકો આપણું રાખે, એટલે અત્યારે સારા થઈને રહેવામાં જ ભલાય છે. નહીં, એ તો સાચી વાત છે, પણ અમુક છે ને ઓલા કેવા કેવાય, અવળચંડા હે ને, અવળચંડા, હા, એ આડા જ ચાલે ગમે તેટલું રાખીએ ને. પણ સ્વીટી ભાભી, તમારે એવું કઈ ટેન્શન લેવાની જરૂર નથી, તમારા ઘરમાં તો એવું કોઈ છે જ નહીં. જો ને, એ જ ને હું એ જ વિચારું છું, આ ટેન્શન ન લો ને શાંતિ છે ને તો છાડી થતી જાવ, શરીર ઉતારવા કઈક આવજો મારી યાર. એ જરૂર, તમે તમારા જેઠાણી પાસેથી પૂછો ને, કેટલા મસ્ત સ્લિમ છે. હા, એ તો એકદમ સ્લિમ છે, સાચી નહીં આવી તમારા ગમમાં. કઈ નહીં, હવે તમે બંને વાતું કરો, મારે થોડું કામ છે. ક્યાં જવું છે પણ તમારે, હવે હમણાં તો યાર ક્યારે મળશું? સ્વીટી ભાભી, એના ઘરમાં બિચારી ગઈ હતી તો બધું કામ હાય છે કરવું. હા સ્વીટી ભાભી, તમારે તો જેઠાણી છે, હમણાં ઘરે જાશો જેઠાણી જીએ બધું કામ કરી નાખ્યું, અને એમાં સાસુ પણ પૂરેપૂરો સાથ આપે કામ કરાવવામાં. પાછા તો મારા સાસુ ને જેઠાણી બે સારા છે. આમ તો સ્વીટી, તું છે પક્ષાળી કેવા, એટલું મસ્ત ઘર મળ્યું. નસીબ માં હોય ને તો સારું મળે, બાકી તો ગમે એટલા ગોતીએ ને તો એ નથી. સાંભળ ને મારી વાત, હું છું ને એ બાજુ માં શોપિંગ કરવા જાઉં, ચાલ ને મારી સાથે કરીએ. હા, કઈ નઈ, મારે ગૂગલ પે છે, ચાલો. પાકું ને? હા છે, અને તમે ઉછીના નહીં આપો ઘટે તો. લે, દવત મારી જેઠાણી ને તો પછી મારી બેન જ. ચાલો. જો ભાભી, હું છે ને તમને ચોખ્ખી વાત કહી દઉં છું, કદાચ હું ગમે ત્યાં બહાર ગઈ હોય ને તો તમારે જમી લેવાનું, આવી રીતના રહેશો ને તો તબિયત ખરાબ થઈ જાય. સ્વીટી, હવે છે ને તું ક્યારે મને આમ એકલી મૂકીને ક્યાંય નો જાતી, મને નથી ગમતું પછી. હા ભાભી, હું તમને એકલા મૂકીને ક્યારેય નહીં જાઉં બસ. અને હા, જો કદાચ જવું પડ્યું ને તો સાંજે પાછી આવી જઈશ. અને હા, બીજી વાત, તમને ખબર છે પેલી ભાવુ અહીંયા રહે છે? હા, એ ભાવુ મને હમણાં મળી હતી તો આપણા બેને છે ને બહુ વખાણ કરતી હતી,
હા હવે એ મને પણ મળીને ત્યારે પણ વખાણ જ કરતી હતી કે તમારા ઘર જેવો પરિવાર તો મેં ક્યાંય નથી જોયો અને એમાં પણ તમારા દેરાણ જેઠાણી જેવો પ્રેમ તો આખા જગતમાં ક્યાંય નથી જોયો મેં ભાભી મને કેમ લાગે છે ખબર કે આ લોકો આપણા આટલા વખાણ કરશે ને તો કંઈક આપણા પ્રેમ ઉપર નજર ના પડી જાય તો સારું અરે સ્વીટી જાતમાંનો પ્રેમ હોય ને ત્યાં કોઈની નજર નથી લાગતી તમને ખબર છે એક બીજી વાત શું છે અને એ પણ એટલી મહત્વની કે આપણે જેટલો પ્રેમ છે ને એટલો જ તે બંને ભાઈઓમાં પણ આટલો બધો પ્રેમ છે એટલે જ તો બધા વખાણ કરે છે કે તમારું ઘર એક ઘર નહીં પણ ઘર એક મંદિર છે અને એક વાત કહું આપણા સાસુમાં પણ બહુ સારા છે આવા સાસુ છે ને જગતમાં ઓછા જોવા મળે છે સ્વીટી હવે તું મને મૂકીને ક્યાંય ન જતી મને જરાય નથી ગમતું તારા વગર હા તમારી વાત સાચી છે એમાં એવું થાય ને કે આપણે બંને બધા કામ મળીને કરીએ ને એટલે એકલા કામ કરવાની આદત ના હોય એટલા માટે આપણને હવે મજા નથી આવતી અરે મમ્મી આવો ને બસ બાય સ્વીટી તમે બંને દેરાણી જેઠાણી છો પણ તમારા બંને વચ્ચે એટલો પ્રેમ છે ને કે સગી બહેન કરતાં પણ વિશેષ તમારા બંનેનો પ્રેમ જોઈ ખરેખર હું ખુશ થાઉં છું પણ સાચું કહું જિંદગી છે ને એક નદી જેવી હોય છે જ્યારે નદીમાં પૂર આવે ને ત્યારે પાણી બંને કિનારે વહી જાય છે મમ્મી એટલે તમે કહેવા શું માંગો છો એટલે તમારા બંને વચ્ચે પ્રેમ છે ને એ બહુ સારી વાત કહેવાય પણ પ્રેમ એટલી હદે પણ ન હોવો જોઈએ કે તમે એકબીજા વગર રહી ન શકો બેટા કાલે બેમાંથી એક ભાઈએ નોકરી માટે જો આ શહેર છોડીને બહાર જવું પડે તો તમે એકબીજા વગર રહી શકો એનું નામ પ્રેમ કહેવાય બેટા એકબીજા વગર ન રહી શકો એને પ્રેમ ન કહેવાય નહીં મમ્મી તમે આવું ના બોલો ભગવાન કરે ને આવો સમય ક્યારેય ના આવે પાયલ એવો સમય આવી ગયો છે સાગરની બદલી થઈ ગઈ છે અને એને સુરત છોડીને જામનગર જવું પડે એમ છે મમ્મી નક્કી અમારા દેરાણ જેઠાના પ્રેમ ઉપર કોઈની નજર લાગી છે હા અમસ્તાય હવે તો ગામમાં પણ વખાણ થવા માંડ્યા છે કે આ દેરાણી જેઠાણીના ઘર જેવો પ્રેમ અને રાધાબેનના ઘર જેવો પ્રેમ એના પરિવારનો પ્રેમ તો આખા ગામમાં ક્યાંય નથી જોયો નક્કી કોકની નજર લાગી છે મમ્મી અને મને તો આ વાતની ખબર જ નથી કે સાગરને આવી રીતના ટ્રાન્સફર થયું છે હું એકવાર સાગર સાથે વાત કરીશ બરાબર ને બેટા જે સત્ય છે ને એને સ્વીકારવું જ પડશે આજે નહીં ને કાલે જવું તો પડશે જ ને અને છોડો આ વાતને આ વાત આપણે પછી કરીશું